विद्यार्थी मित्रों फरी પાછા આપણે વિટામિન ની અંદર આગળ જોવાનું છે જૈવિકણો ચેપ્ટર ની અંદર કે વિટામિન શું છે એની આપણે જનરલી આજના માટે વાત કરી છે વિટામિન હવે ખાસ કરીને તમે જનરલી જાણતા હશો શબ્દ સાંભળેલો હશે બરાબર તો આ શબ્દ ઉપર આપણે થોડીક વાત કરવી છે અને પછી એ શું થાય ઘણા બધા એવા કાર્બનિક સંયોજનો છે કે જે આપણા શરીર માટે આવશ્યક છે અને એની ઉણપના કારણે અમુક અથવા તો વિશિષ્ટ રોગો થાય છે જેને વિટામિન તરીકે ઓળખવામાં આવે છે ફરી પાછી વ્યાખ્યા આપું કે અમુક એવા કાર્બનિક સંયોજનો છે કે જે આપણા શરીર માટે આવશ્યક છે અને એની ઉણપના કારણે અમુક વિશિષ્ટ રોગો થાય છે આવા સંયોજનોને વિટામિન તરીકે ઓળખવામાં આવે છે હવે જે વિટામિન સંયોજનો છે બરાબર એ વિટામિન સંયોજનો અમુક વિટામિન સંયોજનો એવા છે કે આપણા શરીરની અંદર સાંસ્કૃતિક થતા તે મોટા ભાગના વિટામિન સંયોજનો આપણા શરીરની અંદર સાંસ્કૃતિક થતા નથી મતલબ આપણે ખોરાક મારફતે આપણે આપણા શરીરની અંદર એને લેવાના છે બરાબર એનો મતલબ એવો છે કે એને આવશ્યક વિટામિન કેવાય યાદ કરો આપણે આવશ્યક અને બિનઆવશ્યક એમિનો એસિડ ભણી છે અત્યારે વ્યાખ્યા આપી હતી જે એમિનો એસિડ છે એ આપણા શરીરની અંદર સાંસ્કૃતિક થાય એને બિનઆવશ્યક કહેવાય અને જે એમિનો એસિડને ખોરાક મારફતે આપણે લેવા પડે એને આવશ્યક એમિનો એસિડ કહેવાય બરાબર તો અહીંયા આપણે વિટામિનની વાત કરવી છે તો કે જે વિટામિન છે એ આપણા શરીરની અંદર સાંસ્કૃતિક થતા નથી અને એને ખોરાક મારફતે આપણે લેવા પડે છે એને કેવા કહેવાય તો કે એને કહેવાય આવશ્યક વિટામિન મતલબ વિટામિન છે એને આવશ્યક ખાદ્ય ઘટક તરીકે ગણવામાં अंदर બરાબર છે આંતરડાની અંદર ખાસ કરીને એને આંતરડામાં ખાસ અન્નનળીમાં બરાબર એ સાંસ્કૃતિક થાય છે પણ એ બહુ બહુ ઓછા વિટામિન છે એ શરીરની અંદર સાંસ્કૃતિક થાય મોટા ભાગના વિટામિન છે આપણા શરીરની અંદર લેવા હવે જનરલી વિટામિન છે એ વિટામિનના નામ એ એ બી સી ડી એ પ્રમાણે આપણે આલ્ફાબેટ પ્રમાણે આપવામાં આવે છે તો પહેલી વાત એ છે કે વિટામિન નામ કઈ રીતે પાડવામાં આવ્યું બરાબર કઈ જગ્યાએ તો પહેલાના સમયની અંદર જ્યારે નવા નવા રાસાયણિક પદાર્થોના સંશ્લેષણ થતા ત્યારે જે મોટા ભાગના જે કાર્બનિક સંયોજનો આપણે મળ્યા એ દરેકની અંદર અમાઇન સમૂહ હતો NH2 સમૂહ દરેકની અંદર હતો દરેકની અંદર કયો સમૂહ હતો એમાઇન સમૂહ બરાબર અને આ દરેક કાર્બનિક સંયોજનો એવા હતા કે આપણા શરીર માટે આવશ્યક હતા અને જરૂરી હતા ઉમદા કાર્ય કરતા હતા બરાબર અમાઇન સંયોજન કમ્પલસરી હતો મોટા ભાગની અંદર દરેકની અંદર અને આપણા શરીરની અંદર ઉમદા કાર્ય કરતા હતા એટલા માટે એનું નામ છે આ રીતે આપવામાં આવ્યું વાઇટલ પ્લસ અમાઇન વાઇટલ એટલે ઉમદા અમાઇન એ ક્રિયાશીલ સમૂહ છે તમે ખ્યાલ છે બરાબર તો પહેલાના સમયની અંદર જે કાર્બનિક સંયોજન જે આપણા શરીર માટે આજે વિટામિનને જેને કહીએ છીએ પહેલા સમયમાં જે આપણે વાત કરીએ છીએ બરાબર છે તો ત્યારે એ ઉમદા કાર્ય કરતા આપણા શરીર માટે બહુ સારું હતું જરૂરિયાત હતી એને પૂરું પાડતા હતા અને એને શું ક્રિયાશીલ સમૂહ દરેકની અંદર જોવા મળતો હતો એટલા માટે એ સમયની અંદર એનું નામ વિટામિન એવું રાખવામાં આવ્યું શું રાખવામાં આવ્યું વિટામિન પહેલા સમય ની અંદર વિટામિન એટલે બોલ કદાચ તમે ક્યાંક કોઈ ઇંગ્લિશ મીડિયમ ની અંદર કે ક્યાંક તમે સાંભળતા હોય ક્યાંક બરાબર છે કોઈ બીજી યુનિવર્સિટી ની અંદર તો કદાચ વિટામિન એટલે કોઈ હજી પણ હાલ ની અંદર વિટામિન એવું બોલે છે બરાબર છે એટલે પછી થોડો સમય ગયો પછી ખબર પડી કે દરેક જે કાર્બનિક સંયોજનો કે જે આપણા શરીર માટે જરૂરી છે જે આપણે વિટામિન કહીએ છીએ બરાબર છે એની અંદર NH2 ક્રિયાશીલ સમૂહ હોય એવું કમ્પલસરી નથી તો એટલા માટે હવે જે વાઇટલ પ્લસ અમાઇન એવું તો કહેવાય નહીં એટલા માટે એ લોકોએ શું કર્યું કે આમાંથી ઈ છે ને એસ્કેપ કરી દીધો કે ઈ ને કાઢી નાખો અને પછી એને નામ આપી દીધું વિટામિન શું નામ આપી દીધું વિટામિન
બરાબર અથવા તો વિટામિન તમે એવું કહો પણ વિટામિન કેલા લેવામાં આવશે કે જ્યારે એવું કમ્પલ્સરી નહોતું કે દરેક ને એનએચ2 સમૂહ નથી ત્યારે જે તે સમયની અંદર એ બાદ બધા વિટામિનો છે શોધાયા હતા જેની અંદર એનએચ2 ક્રિયાશીલ સમૂહ હોય એટલા માટે લોકો વિટામિન પર સમય કરીને વિટામિન શબ્દ થઈ આપ પણ પછી પાછળથી સંશોધનો થયા અને ખ્યાલ પડ્યો કે દરેક જે કાર્બનિક સંયોજક કે જે વિટામિન છે એની અંદર એનએચ2 સમૂહ હાજર નથી દરેકની અંદર નથી મોટા ભાગની અંદર છે એટલા માટે પછી એનો કોઈ નામ આપવામાં આવ્યું એનું વિટામિન ઓકે હવે વિટામિન છે જનરલી બરોબર એનો વર્ગીકરણ છે આપણે કરવાનું છે કે વિટામિન નું વર્ગીકરણ કઈ રીતે કરવામાં આવે તો કે વિટામિન છે એનો બે રીતે જનરલી વર્ગીકરણ કરવામાં આવે ચરબીમાં દ્રાવ્ય અને પાણીમાં દ્રાવ્ય હોય એવા વિટામિન બરોબર વિટામિન નું વર્ગીકરણ કેવી રીતે કરવામાં આવે છે બે રીતે કરવામાં આવે એક ચરબીમાં દ્રાવ્ય અને બીજા જે છે चरबी જે વિટામિન સંયોજનો એ ચરબીમાં અથવા તો તેલી પદાર્થમાં દ્રાવ્ય હોય અને પાણીમાં અદ્રાવ્ય હોય એને આ વિભાગની અંદર વર્ગીકૃત કરવામાં આવે છે અને એક્ઝામ્પલની અંદર તમે જનરલી વિટામિન એ વિટામિન ડી વિટામિન ઈ અને વિટામિન કે આને લેવામાં આવે છે બરાબર પાણીમાં દ્રાવ્ય કોને કહેવાય તો જે વિટામિન સંયોજનો પાણીમાં દ્રાવ્ય હોય અને ચરબી અથવા તો તેલી પદાર્થની અંદર અદ્રાવ્ય હોય એને શું કહેવાય વિભાજન પાડવામાં આવે છે એ યાદ રાખજો કે એક તમારે ટેક્સ્ટ બુક માં આપેલું નથી વિટામિન એ અને બાયોટિન કહેવાય બરોબર આ ચરબી અને પાણી બંનેમાં અદ્રાવ્ય છે ચરબી અને પાણી આ બંનેની અંદર કેવું છે અદ્રાવ્ય છે મને ટેક્સ્ટ બુક ની અંદર આપેલ નથી આ વર્ગીકરણની અંદર ભાગ બરાબર પણ તમારે યાદ રાખવાનું છે બધા બાયચાન્સ રેફરન્સ બુકની અંદર ભૂલથી તમારી જો નજર જાય અને ક્યાંક પ્રશ્ન આવે તો તમને ડિફિકલ્ટી ના થાય એટલા માટે ખાસ કરીને તમને થોડું ધ્યાન દો બરાબર વિટામિન એ જ જેને શું કહેવાય બાયોટિન તરીકે ઓળખવામાં આવે અને ચરબી અને પાણી બંનેમાં અદ્રાવ્ય છે હવે નીચે તમે ટેક્સ્ટ બુકમાં જોશો તો એક કોષ્ટક આપેલું છે અને એ કોષ્ટક છે એની ઉપર વેરી ફર્સ્ટ ટાઈમ કે લખી નાખજો અને જનરલી અવારનવાર બોર્ડ અથવા તો ગુજકેટમાં એ કોષ્ટકમાંથી પ્રશ્ન પૂછવામાં આવે કોષ્ટકમાં ત્રણ વસ્તુ આપેલી છે વિટામિન નું નામ મતલબ વિટામિન એ બી સી ડી એ કઈ હોય બરાબર કોમ્પ્લેક્સ હોય તો એ પ્રમાણે ક્યાંથી મળી આવે છે અને એના કારણે કયો રોગ થાય બરાબર છે એ કોષ્ટક તમારે એક વિટામિન મને 10-10 વખત લખીને મોકલવાનું છે પહેલા લખવાનું છે વિટામિન એ એ ક્યાંથી મળે અને એના કારણે કયો રોગ થાય હવે રોગના લક્ષણ તમને કૌંસમાં આપેલા છે એ તમારે મને કહેવાના જરૂર નથી મતલબ તમને કીધું હોય બરાબર છે કે ભઈ રક્ત પીધું હોય તો એ કેવી રીતે થાય તમને આપેલું હોય બરાબર છે કોઈ રોગ આપેલો હોય તો એ રોગ એટલે શું એમ એ રોગનું નામ તમને એના કૌંસમાં તમને આપેલું છે આ રોગ એટલે કયો કહેવાય એ તમને બ્રેકેટમાં આપેલું છે એ તમને લખીને આપવાની જરૂર નથી રોગનું નામ છે તમને માત્ર મને લખીને આપવાનું છે 10-10 વખત આ દરેક તમારે લખવાના છે બરાબર જનરલી ક્યાંથી મળતો મોટા ભાગના વિટામિન છે એ લીલા પાંદડા વાળા શાકભાજી ની ઈંડા માંથી માછલીના કોડ લિવર માંથી મોટા ભાગના આ પ્રમાણે તમને આપેલા છે બરાબર વિટામિન સી ઓડ આપણે ખબર હોય કે બે એસકોર્બિક એસિડ કેવાય ખાટા ફળો માંથી મળે આમલા માંથી આમલી માંથી મળે એ પ્રમાણે જનરલી મોટા ભાગના એવા અમુક હોય તો વિટામિન ડી મેઇન વસ્તુ એ છે અને બધાને તમને ખબર છે વિટામિન ડી આપણે ક્યાંથી મળે એટલે આપણે કહીએ કે વિટામિન ડી આપને આટલી ખબર છે ક્યાંથી મળે સૂર્યપ્રકાશમાંથી એક સિમ્પલ એવો સિલ્લી ક્વેશ્ચન હું તમને પૂછું
કે શું સૂર્ય છે વિટામિન ડી છે એ તમને આપે છે? એનો મતલબ એવો થાય કે શું ઉપરથી સૂર્ય છે વિટામિન ડી તમારા શરીરમાં ઘા કરે તે લે ભાઈ તો વિટામિન ડી લે બરાબર. તો ક્યારેક એવું પણ થવું જોઈએ કે જે વ્યક્તિ સતત તડકામાં કામ કરે છે વિટામિન ડી વધી જાય, કારણ કે ઉણપના કારણે રોગ થાય એમ વધી જાય તો પણ રોગ થાય. ડોક્ટરની સલાહ પર વિટામિન ડી ટેબ્લેટ પણ ના લેવો બરાબર, આ ખાસ ધ્યાન રાખવાનું. તો વિટામિન ડી છે આપણે એવું કહીએ જરૂરી કે સૂર્યપ્રકાશમાંથી મળે, સૂર્યપ્રકાશમાંથી મળતું નથી, સૂર્યપ્રકાશ દ્વારા આપણા શરીરમાં એ સાંસને સિદ્ધ થાય. સૂર્યપ્રકાશ આપણા શરીર ઉપર પડે એટલે આપણી ત્વચા ઉપર પડે અને એની કારણે બરોબર આપણા શરીરમાંથી એ સાંસને સિદ્ધ થાય. સૂર્યપ્રકાશમાંથી વિટામિન ડી સૂર્ય છે વિટામિન ડી આપણે આપતું નથી, સૂર્યપ્રકાશ દ્વારા આપણા શરીરમાં વિટામિન ડી નું સંશ્લેષણ થાય. આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. સાયન્સના વિદ્યાર્થી આપણે હોય તો આપણે થોડો એવો આટલો ખ્યાલ હોવો જોઈએ બરાબર. જે ડોબાડ ઘોડે ચાલુ નથી રાખવાનું આપણે બરાબર, કે સૂર્યપ્રકાશમાંથી વિટામિન ડી મળે નહીં એમાંથી. સૂર્યપ્રકાશ દ્વારા આપણા ચામડી ઉપર જ્યારે સૂર્યપ્રકાશ પડે એટલા માટે આપણા શરીરની અંદર વિટામિન ડી છે એનું સંશ્લેષણ થાય બરાબર. સૂર્ય કઈ વિટામિન ડી આપતો નથી કોઈ બરાબર. તો સેકન્ડ થિંગ બીજી વાત કરીએ કે તમારા મેં તમને જે હમણાં કીધું કે તમારી પાસે જે કોષ્ટક આપેલું છે એ કોષ્ટકની અંદર પણ વિટામિન એ જ મતલબ કે બાયોટિન જે લખેલું છે બરાબર એ તમને એ પણ તમારા કોષ્ટકની અંદર આપેલું નથી બરાબર. તો એ વસ્તુ પણ તમારે જનરલી ત્યાં લખવાની છે બરાબર. એની અંદર લખજો તમને 9 નામ આપેલા છે વિટામિન કે સુધી ના, 10મું નામ લખજો વિટામિન એ જ જેને મેં તમને નામ આપ્યું બાયોટિન બરાબર. તમારા કોષ્ટકની અંદર વાત કરું છું, 10મું નામ તમે લખજો અહીંયા નથી દેખાતું કદાચ તમને બરાબર. એલો 10મું નામ લખજો વિટામિન એ બાયોટિન. ક્યાંથી મળે તો કે દૂધ ઈસ્ટ ત્યાંથી મળે. એના કારણે રોગ કેવો થાય બરાબર, તો કે એના કારણે બે રોગ થાય, એક વાળ ઉતરવા અને બીજો રોગ થાય સ્કર્વી. આ યકૃત માંથી પણ તમને જનરલી મળે બરાબર છે. આઈ એમ સોરી ફોર ધેટ. સ્કર્વીને ચર્મ રોગ થાય બરાબર, વિટામિન એ જ બાયોટિનની ઉણપના કારણે. આઈ કોઈ જૂના સિલેબસ ની અંદર વિટામિન એચ પણ આવો કદાચ જેડબલ્યુ કે નીટ ની અંદર ક્યાંક બાય ચાન્સ તમને ભૂલ કે અમને પૂછી ના, આટલી બધી મહેનત કરીને થોડુંક એવો ભાગ આપણે રહી ગયો હોય તો આપણે એક કે ભાઈ ચાર માર્ક કપાય એવું ન થાય એના માટે તમને હું એડ કરી દઉં છું. વિટામિન એચ બાયોટિન દૂધ ઈસ્ટ અને યકૃત માંથી જનરલી આપણે મળી આવે છે બરાબર. અને બે પ્રકારના રોગ છે એની અંદર થાય, વાળ ઉતરવા અને ચર્મ રોગ મતલબ કે ચામડીનો રોગ. આ બે પ્રકારના રોગ વિટામિન એચ ની ઉણપના કારણે થાય. અમુક વિટામિન એવા પણ છે કે આપણા શરીરની અંદર એનું સંશ્લેષણ થાય બરાબર છે. જનરલી વિટામિન બી અને વિટામિન સી એ એવા છે કે જેનું આપણા શરીરની અંદર સંશ્લેષણ થાય, કારણ કે આ બંને વિટામિન એક પાણીમાં દ્રાવ્ય છે બરાબર. આપણા શરીરની અંદર આનું સંશ્લેષણ થાય. વિટામિન બી 12 નું ના, વિટામિન બી ની અંદર બી કોમ્પ્લેક્સ અને બી 12 સિવાયની વાત કરું છું જમીન બરાબર. તો એ પાછા શરીરમાં સંશ્લેષણ થાય બરાબર, અને એ પાછા યુરિન માર્ગ પર બહાર નીકળી જાય બરાબર. યુરિન માર્ગ પર પાછા પહોંચી જાય બહાર નીકળી જાય, આપણે એને બહાર થી લેવા પડે. આપણા ખોરાકની અંદર એ બનતા નથી. વિટામિન બી અને વિટામિન સી એ એવા છે કે જે આપણા શરીર પર દે એ આપણા શરીરની અંદર બનતા નથી, આપણે જનરલી એને ખોરાક મારફતે બહારથી એને લેવા પડે છે બરાબર. વિટામિન બી ની અંદર ટેબ્લેટો પણ ઘણી બધી આવે છે બરાબર, તો એના કારણે એ આપણા યુરિન મારફતે પાછા એ બહાર નીકળી, યુરિનની અંદર પાછા એ સંશ્લેષિત થાય. તમે લીધા હોય ટેબ્લેટ દ્વારા સાંદ્રેશ શરીરમાં મતલબ યુરિનમાં પાછા એ સંશ્લેષિત થાય, ત્યાંથી પાછા બહાર નીકળે. તમને કદાચ યાદ કરો જો તમને ક્યારે કદાચ ખબર હોય તો કે તમને કદાચ મોઢામાં ચાંદા પીડા એવું કહી દીધું અથવા તો કોઈ કારણ તમને ડૉક્ટર છે એ વિટામિન બી કોમ્પ્લેક્સની ટેબ્લેટ આપે બરાબર, તો એ
ટેબ્લેટ પીધા પછી તમે જ્યારે યુરિન કરો ક્યારે પણ બરાબર, તો એ યુરિન તમારો યલો કલરનું નીકળે. એનું કારણ સીધું છે કે એ યલો કલરનું જે નીકળે છે, તમે વિટામિન બી 12 કે બી કોમ્પ્લેક્સની જે ટેબ્લેટ લીધી બરાબર છે, તો એ ટેબ્લેટના કારણે તમારો યુરિન છે યલો કલર નીકળે, કારણ કે એ વિટામિન છે પાછા યુરિનમાં સંશ્લેષિત થઈને પાછા બહાર નીકળશે. સેમ યુરિન જે એસિડિક કેરેક્ટર દેખાડે, યુરિન જે કેવો કેરેક્ટર દેખાડે, એસિડિક, કારણ કે વિટામિન સી એ યુરિનની અંદર સંશ્લેષિત થાય. તમે મારા ખાટા આંબળા ખાધા છે, લીંબુ ખાધું છે બરાબર છે, કે કોઈ આંબલી ખાધી છે, એ તમે શરીરમાં ખાધી, તમારા શરીરમાં વિટામિન સી ગયું, તો એ લાંબો સમય રહેતું નથી, એ ફરી પાછું યુરિનની અંદર મૂકી જાય, સંશ્લેષિત થઈ જાય. એ યુરિનમાં સંશ્લેષિત થાય તો યુરિનમાં પણ તમને એસિડિક કેરેક્ટર દેખાડશે ને ભાઈ, આંબલી છે એ એસિડિક હોય, આંબળા છે એ એસિડિક હોય, લીંબુ છે એ એસિડિક હોય, તો એ પાછું તમારું યુરિન છે એ એસિડિક કેરેક્ટર બદલાવા માટે આખા જવાબદાર છે. યુરિન એસિડિક તમારું હોય એની પાછળનું કારણ માત્ર ને માત્ર કોણ છે, કે જે તમે વિટામિન સી ખોરાક મારફતે બહારથી લ્યો છો, એ વિટામિન સી તમારા યુરિનની અંદર સંશ્લેષિત થાય છે, અને એ વિટામિન સી તમારા યુરિનમાં સંશ્લેષિત થયો એટલે તમારું યુરિન છે એને એસિડિક કેરેક્ટર બતાવ્યું. એનું સીધું ને સિમ્પલ મતલબ છે બરાબર, યુરિન જે એસિડિક થાય એનું કારણ માત્ર માત્ર એક જ બીજું ક્યું, કે જે વિટામિન સી તમે આંવળા દ્વારા આંબલી દ્વારા કે લીંબુ દ્વારા વિટામિન સી તમારા શરીરમાં લીધો એ પાછો સંશ્લેષિત થયા છે યુરિન ની અંદર, એટલે તમારું યુરિન છે એ એસિડિક કેરેક્ટર બતાવશે. સેમ તમે આપણા શરીરમાં વિટામિન બી કોમ્પ્લેક્સ એ ટેબ્લેટ તમે શરીરની અંદર લેજો, તમે ટ્રાય કરી મને લેજો, નુકસાનકારક કે છે વિટામિન બી કોમ્પ્લેક્સ તમે ટેબ્લેટ શરીરમાં લીધી, અને તમે જેવું સીધું વિટામિન બી કોમ્પ્લેક્સ ટેબ્લેટ લીધી 2-3 કલાક તમે યુરિન કરવા જતો તો યુરિન છે યલો કલરનું નીકળશે. સીધો મતલબ છે કે વિટામિન બી કોમ્પ્લેક્સ તમે લીધું તો એ બધો સંશ્લેષિત થાય છે તમારા યુરિનમાં, લે તમે કેરેક્ટરિસ્ટિક બતાવશે એને વિટામિન બી કોમ્પ્લેક્સ બરાબર. તો આ રીતે વિટામિન બી કોમ્પ્લેક્સ અને વિટામિન સી આ બંને આપણા શરીરની અંદર બરાબર યુરિનની અંદર સંશ્લેષિત થાય છે પાછા બરાબર. એમાં વિટામિન બી 12 જે છે એને આપણે ગણવામાં આવતો નથી. ઓકે, અહીં સુધી આપણે રાખી, છેલ્લો ટોપિક આપણો લેક્ચરનો બાકી છે બરાબર, એને ફરી પાછા આપણે આગળના લેક્ચરની અંદર વાત કરીશું.